जय अंबे फ्रेंड्स, वेलकम टू ऑल यूट्यूब चैनल ऑफ जय अंबे ग्रुप ऑफ स्कूल्स स्टैंडर्ड 9th एंड 10th इंग्लिश ग्रामर पोर्शन में आप सबनो हार्दिक स्वागत छे। चेंज द टेक्स्ट ना टॉपिक जे छे ने फरी पाछा कंटिन्यू करिए। प्रीवियस वीडियो नी अंदर प्रथम बे जे टॉपिक छे ना विषय नी चर्चा करी हती, कंपाउंड द सेंटेंस अने सिंगुलर एंड प्लुरल। आ वीडियो नी अंदर चेंज द जेंडर अने चेंज द टेक्स्ट आना विषय नी चर्चा करीशुं। चेंज द टेंस विषय नी माहिती प्रथम तमने आपू, जेंडर विषय नी माहिती हमणा समझिए। चेंज द टेंस नी अंदर शुं होय तो के तमारा जे काळ जे छे ए तमने कोई पण प्रकार स्वरूपे आपेला होय, एमां सिंपल प्रेझेंट मां होय, पास्ट मां होय, फ्यूचर मां पण आपेलू होय, एने तमारे चेंज करवाना रहेशे। हवे टेंस विषय नी माहिती जाणीए छीए, सीधुं ज एक्झाम्पल फॉर एक्झाम्पल तरीके समझिए કેવા પ્રકારનો પેરેગ્રાફ હોય અને તમારે કઈ રીતે ટ્રાન્સલેશન કરવાનું રહેશે। ફોર એક્ઝામ્પલ તરીકે ધ ટ્રેન વિલ અરાઈવ એટ 9:30, ટ્રેન વિલ અરાઈવ, જોજો ટેન્સ બરાબર સમજજો, ઇટ ઇઝ લેટ બાય જોઈએ।
बारे बार टेन्स क्लियर हशे तो ज तमे अने जो मित्रों फेरफार शेमां करवानो छे समय सूचक शब्दों में एटले के मानी लो के टुडे आपेलू होय अने जो तमारे पास्ट में फेरवानो थाय तो टुडे नुं शुं थई जाय यस्टरडे तमने फ्यूचर में आपेलू होय टुमोरो अने तमने फेरवानुं के प्रेजेंट में तो टुमोरो नुं थई जाय टुडे समय सूचक शब्दों में फेरफार थशे अने बीजो फेरफार थशे तमारा क्रियापद में एटले के वर्ब में बराबर एटले मुख्य बे जग्याए फेरफार करवाना छे એટલે ચેન્જ ધ ટેન્સ ની અંદર તમારે આ નિયમ સિવાય બીજું કંઈ પણ યાદ રાખવાનું નથી પછીનો આપણો છેલ્લો ચોથો ટોપિક છે કે જેની અંદર આપણને આપેલું છે ચેન્જ ધ જેન્ડર હવે ચેન્જ ધ જેન્ડર છે તો એની અંદર મેલ અને ફીમેલ બંને રીતે તમને ચેન્જ કરવાના કહેશે જો મેલ ની અંદર પેરેગ્રાફ આપેલો હશે તો એને ફેરવવાનો ફીમેલ માં ફીમેલ માં પેરેગ્રાફ આપેલો હોય તો ચેન્જ કરવાનો મેલ માં હવે જેન્ડર કઈ રીતે ચેન્જ થાય મેલ અને ફીમેલ એનું મે અહીંયા તમને કોષ્ટક બતાવ્યો છે એક એક સમજતા જઈએ જો તમને મેલ સ્વરૂપે કિંગ આપેલું હોય તો ફીમેલ વર્ઝન એનું થશે ક્વીન પ્રિન્સ આપેલું હોય તો પ્રિન્સેસ પોએટ આપેલું હોય તો પોએટિસ ઓથર હશે તો ઓથ્રેસ હન્ટર હશે તો હન્ટ્રેસ બોય હશે તો ગર્લ જેન્ટલમેન તો લેડી તમને આપેલું હશે એક્ટર તો એનું થશે એક્ટ્રેસ હીરો તો હિરોઈન ગોડ તો ગોડેસિસ ટાઈગર તો ટ્રાઇગર્સ મિત્રો દરેકે દરેક જે મેલ અને ફીમેલ જે આપેલા છે તમે તમારી નોટબુક ની અંદર જે છે એ નોટ ડાઉન કરી લેજો ત્યારબાદ જોઈએ જેની અંદર તમને સર્વનામ સ્વરૂપે જો આપેલ હોય હી તો એનું ફિમેલ વર્ઝન થઈ જાય શી હીઝ અને હિમ હોય તો હર હિમસેલ્ફ હોય તો હરસેલ્ફ ફાધર હોય તો મધર પાપા હોય તો મમ્મી અને ડેડ હોય તો મોમ જો આ ત્રણે ત્રણ સ્વરૂપ એટલા માટે લખે કે તમે ફાધર હોય અને તમે એની જગ્યાએ મમ્મી લખી નાખો તો એ વર્ઝન તમારું રોંગ થાય કારણ કે પાપા લખેલું હોય તો જેનું વર્ઝન મમ્મી થાય મધર હોય તો ફાધર થાય અને જો ડેડ લખેલું છે તો એનું વર્ઝન થશે મોમ એટલે આ ત્રણે ત્રણને તમારે તમારી રીતે ક્લિયર કરવાનું છે ગ્રાન્ડફાધર છે તો એનું થશે ગ્રાન્ડ મધર અંકલ તો આંટ મધર બ્રધર લખેલું હોય તો સિસ્ટર નેફ્યુ છે તો નેસી વેઇટર છે તો વેઇટ્રેસ સર છે તો મેડમ લાયન આપેલું છે તો લાયનેસ હસબન્ડ છે તો વાઇફ અને સન છે તો ડોટર આ રીતે અલગ અલગ પ્રમાણે તમારે જેન્ડર ચેન્જ જે છે એને તમારે ક્લિયર કરવાના રહેશે બરાબર હવે તમને પેરેગ્રાફની અંદર કોઈ પણ રીતે આમાંથી શબ્દ વપરાયેલો હોય અને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને તમને જ્યારે ચેન્જ કરવાનું કે એટલે તમારે આ બંને સ્વરૂપને ધ્યાનમાં રાખવાના છે મેલ વર્ઝન અને ફિમેલ વર્ઝન તો આ દરેકે દરેક જે ચેન્જ ધ ટેક્સ્ટના ચારે ચાર પ્રકારના સ્વરૂપ છે એને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ હવે મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે ચાર માર્ક્સની અંદર તમને પૂછાય છે જેની અંદર તમારે બે માર્ક્સમાં એક પેરેગ્રાફ હશે અને બીજા બે માર્ક્સમાં એક પેરેગ્રાફ હશે સ્ટાન્ડર્ડ ટેન્થ માટે ખૂબ આઈએમપી છે જેની અંદર તમારે એક કમ્પલસરી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો જ પેરેગ્રાફ હશે ખાસ ધ્યાનમાં રાખો એટલે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં જે આપણે ભણ્યા કે ડિટેલમાં તમે એક્ટિવ અને પેસિવ વોઇસનું સ્ટડી કરી ગયા છો તો એક બે માર્ક્સની અંદર કમ્પલસરી એક્ટિવ અને પેસિવ વોઇસ હોય છે અને બીજા બે માર્ક્સની અંદર તમને એમાંથી જેન્ડર પણ પૂછી શકે છે અથવા તો ટેન્સ પણ પૂછી શકે છે અને અથવા સિંગ્યુલર અને પ્લુરલ પણ પૂછી શકે છે એટલે તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બે માર્ક્સ તમારે પાકા ગણી લેવાના કે જેની અંદર એક્ટિવ અને પેસિવ હોય સ્ટાન્ડર્ડ ટેન્થ માટે છે નાઇન્થ માટે શું હશે તો કે એકની અંદર જેન્ડર અથવા સિંગ્યુલર પ્લુરલ ટેન્સ આપેલા હોય તો બીજા બે માર્ક્સની અંદર કમ્પલસરી તમને ટેન્સ પૂછેલો હશે એટલે આ ચાર માર્ક્સ તમારા હાથમાં છે અને રોકડા છે જે તમે તમે તમારી મહેનતથી અને જો તમે ચારે ચાર પ્રકારના ટોપિક સમજ્યા હો તો તમે ચાર માર્ક્સ આસાનથી અને ઇઝીલી મેળવી શકો છો બરાબર
तो आ रीते चेंज द टेक्स्ट जे छे एना टॉपिक ने अहीं कम्प्लीट करीए छीए। तमारे दरेके दरेक चारे चार टॉपिक जे छे तमारा नोट नी अंदर नोट डाउन करी लेजो अने एग्जांपल स्वरूपे तमारे आपणे पछीना नेक्स्ट વિડિયોમાં ચારે ચારના પેરેગ્રાફ એક્ઝામ્પલ સ્વરૂપે સમજીશું કે જેથી તમને ખ્યાલ આવે કે એક્ટિવ હોય તો પેસિવ વોઇસ કઈ રીતે થાય, જેન્ડરમાં પેરેગ્રાફ ચેન્જ કઈ રીતે થાય, ટેન્સનો કઈ રીતે થાય અને તમને જો નંબર ઓફ આપેલા હોય સિંગ્યુલર પ્લુરલ તો કઈ રીતે થાય એના ચારે ચાર ઉદાહરણ સહિત આન્સર સાથેનો વિડીયો આપણે પછીના વિડીયોની અંદર સમજીશું। અહીંયા સુધી રાખીએ મિત્રો, થેન્ક યુ સો મચ।